અરે વાહ ચાલો આજે એક સરસ મજાની વાર્તા સાંભળીએ એ વાર્તા પેલા હું તમને કઈક કેવા માંગુ છું તમને ખબર છે બાળકો આજે શું છે આજે વીસ માર્ચ છે વીસ માર્ચ એટલે આપણે આજના દિવસે આખું વિશ્વ વર્લ્ડ સ્પેરો ડે એટલે વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવણી કરે છે આજે બધા લોકો વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરે છે અને તમને ખબર છે બાળકો પર્યાવરણની અસરથી લુપ્ત થવાના આરે આવેલી ચકલી અને બીજા ઘણા બધા પક્ષીઓને બચાવી શકાય ને એ માટે આ ઉજવણી કરે છે અને લોકોમાં જાગૃતિ ફેલાવી શકાય એ માટે આ દિવસ ઉજવાય છે આપણા નાનીમાં કે મમ્મી જ્યારે ચોખા વીણતા ને ત્યારે ચકલી કેવી આસપાસ કુદાકુદ કરતી અને આરામથી ચોખાના દાણા ચણતી અને તમને ખબર છે બાળકો મોબાઈલના તરંગો ચકલી માટે કેટલા જોખમી છે જેમ જેમ મોબાઈલનો નો વપરાશ વધશે ને તેમ તેમ આવા પક્ષીઓની સંખ્યામાં ઘટાડો થશે જો બાળકો તમે ચકલીને ઘર આંગણે બોલાવવા માંગતા હો ને હે ને તો ઘરના દરવાજા ઉપર ફૂલોના છોડ વાવાઓ અને ટેરેસ રૂમમાં નાનકડું એવું કુંડું મૂકીએ આપણે અને હવે આજે બજારમાં તો લાકડામાંથી બનેલા તૈયાર ચકી ઘર પણ બજારમાં મળે છે હે ને તો આપણે આપડા ચકીબેન ને બચાવવા છે ને તો આપણે પણ આવા કઈક પ્રયત્નો કરશું તમે પણ કરશો ને મારી સાથે હે ને તો ચાલો આજે ચક્કી ચકીબેન ની વાર્તા સાંભળીએ ચકલીના ચીંચી અવાજ થી પડતી આજે ચકલીનું ચીચી દૂર દૂર સુધી આપણને સાંભળવા જ નથી મળતું હે ને તો આપણે આવી જ કઈક વાર્તા ચકીબેન ની વાર્તા સાંભળીએ હે ને તો ચાલો આ વાર્તા સરસ મજાની રંગબેરંગી લીધી છે છે અને વાર્તાનું નામ ચકલીની સાડી શિયાળો ઋતુ હતી શિયાળાની કડકડતી ઠંડી હતી આ બાજુ ચકલી બેન તો થર ધ્રુજતા હતા ત્યાં તો તે ઉડતા ઉડતા જાતા હતા ને તો એણે તો કપાસનું ખેતર જોયું છોડ ઉપરથી કપાસથી ભરેલા કાલા કાલા હતા કેટલા બધા તેમાંથી તેને લીધું કાલુ લીધું અને ચકીબેન તો ગયા કાગડાભાઈ પાસે અને બોલ્યા કાગડાભાઈ કાગડાભાઈ આમાંથી કપાસિયા જુદા કરી આપો ને ચીચી ચકીબેન તો મીઠું મીઠું બોલવા લાગ્યા કોઈ સાથે લડે નહીં ઝગડે નહીં ભાઈ ને તો ચકીબેન બહુ કાગડાભાઈ બહુ કરકસ બોલતા હોય પણ એને ચકીબેન તો બહુ જ ગમતા કારણ કે ચકીબેન બહુ મીઠું મીઠું બોલતા કાગડા તો કપાસિયા ખેચી કાઢ્યા ચકીબેન તો રૂ ના ગોટાને લોય અને ગયા કરોચલા પાસે પાસે ગયા એને કર્યા કરોચલા ઠુઠા હોય ને એ અલગ પાડ્યા અને રૂ પણ અલગ રાખ્યું પછી ગયા પાસે તેની પાસે તેને રેટીયો કરાવડાવ્યો પછી ચકીબેન પાછા ગયા વાંદરાભાઈ પાસે વાંદરો તો આવ્યો અને એને તો રેટીઓ ફેરવી દીધો ને ચકીબેન રૂળની પૂણીમાંથી તાર કાઢવા લાગ્યા સૂતરના ફાડકાને લઈ ગયા અને ગયા કરોડિયા પાસે કરોડિયાએ તો સરસ મજાની સાડી વણી આપી પછી ચકલીબેન તો સાડી પહેરીને ફરવા નીકળ્યા ચકલીબેન તો કંઈ જુઓ 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 મને બધાએ મળીને કેવી સરસ મજાની ભેટ આપી છે હવે મને જરી કોઈ ટાઢવાતી નથી તમને સૌને કહું છું તમે બધાય ભેગા મળીને આવા કપડા બનાવો ને તો હું કાલા લાવી આપીશ કાગડો કરોડિયો વાંદરો લકડ ખોદ કરચલો આ સૌ ન બેન તો ખૂબ ખૂબ આભાર માન્યો અને બધા બોલવા લાગ્યા ચકી બેન ચકી બેન એ ચકીબેન તો તમારી જીભ તો બહુ મીઠી મીઠી છે ને એટલે અમે તે કર્યું તમે અમને બહુ જ વાલા લાગો છો બહુ જ વાલા લાગો છો વળી તમે કામણ ગરાય છો માટે અમને ખૂબ જ ગમો છો ફરી સાડી બનાવી હોય ને તો જરૂર થી કેજો આ સાંભળી અને ચકીબેન તો આનંદમાં આનંદમાં આવી ગયા અને કૂદવા લાગ્યા કુદુક 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 કુદવા લાગ્યા અને ગાવા લાગ્યા ચી 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 મારી સુંદર મજાની સાડી મારી સુંદર મજાની સાડી એ તો મને બહુ જ ગમે એ તો મને બહુ જ ગમે આમ ગાવા લાગ્યા અને પછી ચકીબેન તો ફરવા નીકળી પડ્યા અને પછી ખાધું પીધું ને મજા કરી વાર્તા થઈ ગઈ પૂરી તો ચાલો બાળકો આજનું ચકલી સુંદર નાચતી પંખો બનાવતી પંખાથી એ સુંદર લાગે નાચ નાચતી ભાગે તો ચાલો બાળકો ફરી મળીશું નવી વાર્તા સાથે ત્યાં સુધી આવજો બધા બાળકો પુનમિલામાં